કેશોદના કરેણી ગામે કુવામાં પડી જતા દીપડાના બચ્ચાનું વન વિભાગની ટીમે મોતને ભેટેલ દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર મોકલી આપ્યું હતું. આ અંગે મળતી વિગત મુજબ કરેણીથી પ્રાસલી જતા ગામે કરેણી ગામના વાડી વિસ્તારમાં ખુલ્લા કુવામાં દીપડાનું બચ્ચું પડી ગયું હતું. વાડી માલિક ડાયાભાઈ ભાણાભાઈ ખાનપરાએ દીપડાનું બચ્ચું કુવામાં પડ્યું હોવાની વન વિભાગને જાણ કરી હતી. આથી આરએફઓ ગુલાબબેન સુવાગિયા સહિત વન વિભાગની ટીમ રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાના રેસ્ક્યુ સમયે આસપાસના તમામ તરતા કુવાની આસપાસ દીપડાના બચ્ચાના અસંખ્ય ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા. પાણીમાં ગરકાવ થયેલી દીપડાના બચ્ચાને બહાર કાઢવા સમયે તેના શરીરને જોતા બે દિવસ પહેલા રાત્રિના સમયે કુવામાં પડતા તેમનું મોત થયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વન વિભાગ અધિકારીએ દીપડાનું બચ્ચું 1-1.5 વર્ષનું હોવાનું જણાવી તેને પોસ્ટમોર્ટમ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યું હોવાની વિગતો આપી હતી. જે આપનું નામ દયાભાઈ ભાણજીભાઈ ખાનાપુરા. ખરાબ શું થયું તમારી આ વાડીના કુવામાં? વાડીમાં સવારે 8 વાગે મજૂર લઈને આવ્યો, પછી કુવામાં પાણી સીસવા ગયો 9:30 વાગે. પછી જોયો તો એમાં દીપડો મરેલો હતો. પછી બાજુવાળા મેં કીધું બાના ફોન કરશે આપણે જંગલ ખાતાવાળાઓને, આ બાબતે આવી જોઈ જાય. પછી લોકો આવીને કાઢી ગયા છે. મૃત છે કે જીવિત છે? મૃત છે.